નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, પ્રથમ પોલિંગ ઓફિસર તરીકેની નિમણૂક આપ્યા બાદ આજે મારી બીજી તાલીમ ગોઠવવામાં આવી હતી અને તે તાલીમ લીધા બાદનો તરત આવીને જ આ બીજો વિડીયો હું બનાવી રહ્યો છું. આની પહેલાંનો વિડીયો મેં બનાવેલો છે તે પ્રથમ તાલીમનો હતો, તે તમને આઈપેડ ઉપર મળી જશે. અને આજની જે તાલીમ છે તેમાં શું શું પ્રક્રિયા કરવામાં આવી અને કેવી રહી ટેસ્ટ, હા મિત્રો, આમાં ટેસ્ટ લેવામાં આવી તેની વાત મેં કીધી હતી. પ્રથમ જે મીટિંગ હતી ત્યારે જે વિડીયો બનાવેલો હતો તેમાં કંઈક ટેસ્ટ લેવામાં આવશે અને જો ટેસ્ટમાં ઓછા માર્ક આવશે તો શું થશે તેની પણ વાત તેમાં કરી હતી. તો આજે તે ટેસ્ટ હતી, તો ટેસ્ટ કેવી રહી, કેવા પ્રશ્નો પૂછાણા અને કેટલા માર્ક્સ મને આવ્યા તેના લઈને આજનો વિડીયો છે. તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે. તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, પ્રથમ પોલિંગ ઓફિસર તરીકેની નિમણૂક મળ્યા બાદ આજે મારી બીજી મીટિંગ હતી કેશોદ મુકામે. ત્યાં સરસ મજાની તાલીમ આપવામાં આવી. ફરીથી તમામ જે PDF છે તે બતાવવાની, તમામ નિયમો છે કે કઈ રીતે ચૂંટણી છે તે લેવાની છે અને ચૂંટણી પ્રક્રિયાની તમામ માહિતી ત્યાં આપવામાં આવી. સાથે સાથે તેનું આઈકાર્ડ પણ અમને જે આપવામાં આવ્યું છે તે આઈકાર્ડ અહીંયા તમે જોઈ શકો છો. તે આઈકાર્ડ તમામ પોલિંગ સ્ટાફને આપવામાં આવેલું છે. હવે તેમને સહી સિક્કા નેક્સ્ટ તાલીમ, જે ત્રીજી તાલીમ છે કે જે વિધાનસભા આપવામાં આવી છે, જે તે વિધાનસભામાં તેમાં સહી સિક્કા કરવામાં આવશે. હવે આજની જે મુખ્ય વાત હતી કે શું શું પ્રક્રિયા કરી, તો ફરીથી તે PDF છે તે બતાવવામાં આવી, જે પાવર પોઈન્ટ સ્લાઇડ્સ છે તે બતાવવામાં આવી, કે સાથે ટેસ્ટ પણ લેવામાં આવી અને મતદાન પણ કરાવવામાં આવ્યું ચૂંટણી સ્ટાફનું. ટેસ્ટ લેવામાં આવી તેની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે જે પ્રશ્નો છે તે પૂછાવવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોમાં ઘણા બધા પ્રશ્નો હતા તે સામાન્ય સહેલા હતા. જેમ કે કોઈ પણ કર્મચારી છે તે સામાન્ય કર્મચારી કે જે નોકરીમાં જે જોડાણા જ હોય તેમને પણ જો ચૂંટણી ન કરી હોય તો પણ તેના પ્રશ્નનો જવાબ આવડી જાય છે, અથવા તો એક ચૂંટણી કરી હોય તો પણ તેને આના જવાબ આવડી જાય તેવા પ્રશ્નો સહેલા પૂછ્યા. 8 થી 10 પ્રશ્નો એવા હતા. થોડા ઘણા 3-4 પ્રશ્નો હતા નિયમોને લઈને હતા, તે થોડા અઘરા લાગ્યા અને મીડિયમ પ્રશ્નો પણ પૂછવામાં આવેલા હતા. તો મિત્રો, જે ટેસ્ટ છે તે તમે જોઈ રહ્યા છો અને તેના જે જવાબો છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો. તમામ જે માહિતી છે મેં આપવામાં આવી છે. અને મિત્રો, જો આમાં ઓછા માર્ક્સ આવશે તો ડિસ્પેચિંગ કે રિસીવિંગ સેન્ટર ઉપર અલગથી તાલીમ ગોઠવવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી. આજનો વિડીયો હતો એ આ અપડેટને. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.